મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય, હર્ષમય, લાભમય પસાર કરી શકશો. ગુમાવેલો અવસર તમને પાછો પ્રાપ્ત થતો જણાય ને નોકરિયાત વર્ગને સારા અધિકાર મળતા જણાય. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધનલાભ અને ઉત્સાહ વધવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, જીવનની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. વાત મેષ રાશિવાળા જાતકોને તમારી રાશિમાંથી નીકળી અને વૃષભ રાશિની અંદર જે શુક્ર મહારાજ પરિવર્તિત થવાના છે 19 તારીખે કેવી અસર કરશે. મેષ રાશિવાળા જાતકોને આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન વરદાન સમાન છે. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. આમદની એટલે કે આવકનું પ્રમાણ વધતું જણાય. નોકરિયાત વર્ગને બદલી અને વધતીના ચાન્સીસ બની શકે. કેરિયરની અંદર નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય. અવસરોને જવા ન દેતા, કારણ કે ટાઈમ ઇઝ મની. સમયને સાચવીને રાખશો અને સમયની સાથે ચાલશો તો અવશ્ય તમને લાભ મળશે. એટલા માટે જ તમારો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન હવે 20 તારીખથી સવારે 8 થી 9 થવાનો છે, કારણ કે સમયની સાથે ચાલવાનું છે. તો મેષ રાશિવાળા જાતકોએ ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધા પ્રસિદ્ધા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ શુક્રના રાશિ પરિવર્તનથી લઈ અને શુક્ર જયારે મિથુન રાશિમાં પ્રવેશે ત્યાં સુધી કરવો અવશ્ય જરૂરી છે. એટલે કે 12 જૂન 2024 સુધી આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જ, એનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજમાં આજે તમને અનુકૂળતા રહેતી જણાય ને ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. વ્યવસાયની અંદર આજે તમને ઉત્તમ પ્રકારનો ધનલાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અથવા અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ અચ્યુતાષ્ટકમ નો પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિવાળા જાતકોને તમારી જ રાશિની અંદર તમારા જ રાશિયાધિપતિનું પરિભ્રમણ તમને કેવો લાભ આપશે. વૃષભ રાશિવાળા જાતકોને આ વૃષભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન થશે. લોટરીની અંદર લાભ આપશે, શેર બજારની અંદર લાભ આપશે, એક્સિડેન્ટલી નાણાકીય લાભ પ્રાપ્તિ તમારે થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નવું કામ ભાગ્યોદય કરાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળશે, કિસ્મત તમને સાથ સહકાર આપશે ને એટલા માટે બને ત્યાં સુધી મહેનત કરજો, પરિશ્રમ કરજો. અવશ્ય પરિશ્રમ તમારા ફળદાયી બનશે. અરે જેને લગ્ન કરવાની ઈચ્છા છે ને, આવા વ્યક્તિઓને લગ્નના માગા આવી શકે, સારો લાભ મળી શકે ને સારો ફાયદો જોઈએ છે. તો હિરણ્યવર્ણામ હિરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ શ્રી સુક્તમનો નિત્ય માટે પાઠ કરજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ મિથુન રાશિની અને સાથે સાથે વાત કરીએ શુક્રના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, તમારા ઘરનો જે અગ્નિ ખૂણો છે ને એનો સ્વામી શુક્ર છે. એટલે કે પૂર્વ અને દક્ષિણનો ખૂણો જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે છે, જ્યાં આપણે રસોઈ ઘર હોવું જોઈએ, જ્યાં રસોડું હોવું જોઈએ, એનો સ્વામી શુક્ર ગ્રહ છે. આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ સિચ્યુએશન, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા, પુરુષોને ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યા, આ પણ શુક્ર ગ્રહના આધારે અથવા તો અગ્નિખૂણા દ્વારા થતી હોય છે. તો દર્શક મિત્રો, અગ્નિખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર સમસ્યાઓ પણ આપી શકે. વાત તો શુક્રના રાશિ પરિવર્તનની કરવાની છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે અંગત કાર્યની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે અને વ્યવસાયની બાબતે થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ યોગો છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? વધે ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન કરજો, પોઝિટિવ લાભ મળશે, જીવનની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. વાત મિથુન રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. દર્શક મિત્રો, 19 તારીખે
જગ્યાએ શુક્ર મહારાજ જે વૃષભ રાશિની અંદર પરિવર્તિત થવાના છે એ મિથુન રાશિવાળા જાતકોને સંયમ અને કંઈક શિખામણ આપીને જશે. એટલે કે આ સમયગાળામાં તમારે સંયમ રાખવો જરૂરી રહેશે. કંઈક જીવનની અંદર ઉતારવા જેવી વસ્તુઓ થશે એટલે બની શકે ત્યાં સુધી ધીરજ ધૈર્ય અને સંયમથી કામ કરજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકશે. આ સમયગાળાની અંદર નાણાકીય ખર્ચનું પ્રમાણ રહેતું જણાય. ક્યાંક ને ક્યાંક સંબંધોની અંદર પણ સમસ્યાઓ સર્જાઈ શકે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન થાય માટે આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે પણ તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. યોજનાબદ્ધ કામ કરશો તો અવશ્ય તમને તકલીફ ઓછી પડશે અને સારો લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? નાના નાના બાલ ગોપાલની પૂજા કરજો. બાલ ગોપાલની પૂજા કરીને બને ત્યાં સુધી રોજને માટે ગિરિરાજ ધૈર્યાષ્ટકમ અથવા જનમંગલ સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ચિંતાવાળા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. ખાનપાનમાં આજે તમે પરેજી રાખજો. વડીલ વર્ગ તરફથી તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ વધે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બને ત્યાં સુધી આજે સાંજના સમયે કોઈ પણ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જજો. 5 મિનિટ તે ધર્મસ્થાનની અંદર બેસજો, તમારા કુળદેવીની આરાધના કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. વાત કર્ક રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. કર્ક રાશિવાળા જાતકોને આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન, શુક્ર મહેરબાન, દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થતી જણાશે. આ સમયગાળાની અંદર સુખ સુવિધાની અંદર વધારો થતો જણાય ને બને ત્યાં સુધી માન સન્માન પ્રતિષ્ઠા એની અંદર વૃદ્ધિ થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સમયમાં આર્થિક પાસું તમારું મજબૂત થશે. વૃષભ રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન કર્ક રાશિવાળા જાતકો માટે પૈસાનું સેવિંગ લઈને આવેલું છે. નાણાકીય બચાવ કરશો, ખુશખબરી મળી શકે, સંતાન સુખ મળી શકે, દાંપત્ય જીવનની સુખાકારી મળી શકે, એટલે દરેક પ્રકારે મંગલ મંગલ અને મંગલ થવાનું છે. છતાં આ મંગલની અંદર વધારો થાય એના માટે કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે કેસરનું તિલક કપાળની અંદર અને ગળા ઉપર કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવનની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે પરિવારની અંદર પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. મનપસંદ કાર્યની અંદર તમારી રૂચિ વધશે અને આર્થિક સુખાકારી આજે તમને સારી મળી શકે એવા સંપૂર્ણ યોગો છે. કામકાજની અંદર પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસ અંદર આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ભાગ્યોદયકારક છે. જીવનની અંદર પ્રગતિ લાવશે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમને સારો લાભ આપી શકે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર નવા નવા સાહસ, નવી નવી લાભની પ્રવૃત્તિઓ ઉત્પન્ન કરાવડાવે. નોકરિયાત વર્ગને વજલી બઢતીના સંપૂર્ણ યોગો બની રહ્યા છે અને કોઈ સારી જગ્યાએ પોસ્ટિંગ પણ થઈ શકે. એટલે એકંદરે આ શુક્રનું પરિવર્તન તમારા માટે ફળદાયી છે. એના માટે વધારે ફળદાયી બને એના માટે કયો ઉપાય કરવો? રોજ બપોરે દહીંનું સેવન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાય. વિરોધ પક્ષ તરફથી તમને વિજય મળતો જણાય. નીતિથી રીતિથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. કામકાજની અંદર આજે પ્રગતિના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકોએ વૃષભ રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. 19 તારીખથી થનારું આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન નાણાકીય સફળતા સારી આપશે. અટકાયેલા નાણાં તમને પ્રાપ્ત થતા જણાય. દાંપત્ય જીવનની અને પરિવારની સુખાકારી સારી મળે અને બિઝનેસની અંદર પણ સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઘરની અંદર ગાયના ઘીનો દીવો સવાર અને સાંજ અવશ્ય પ્રજ્વલિત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. એક કોલર મિત્ર સાથે દર્શક મિત્રો કરવી છે આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ.
તુલા રાશિવાળા જાતકો માટે આજે ફળ મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે અને ત્યારબાદ તમને પરિણામ પ્રાપ્ત થતું જણાશે. આજના દિવસની અંદર સાથી મિત્રોનો ઓછો સહયોગ મળી શકે અને સંપત્તિ બાબતે ઓછું સુખ મળે એવા સંપૂર્ણ યોગો છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં સામાન્ય મુશ્કેલી રહેતી જણાય, પરંતુ એ મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો અવશ્ય સારો લાભ મળશે. કયો ઉપાય કરવાનો છે? તુલા રાશિવાળા જાતકોએ કિડિયારું અવશ્ય પૂરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારો રાશિયાધિપતિ એટલે કે શુક્ર મહારાજ 19 તારીખે વૃષભ રાશિની અંદર એટલે કે પોતાની રાશિની અંદર રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેના લીધે તમને બિઝનેસની અંદર ફાયદો થશે, નોકરીની અંદર લાભ મળતો જણાય, લવ પાર્ટનર સાથે જે સંબંધો વણસી ગયા હતા એ સંબંધોમાં લાભ મળી શકે. આ સમયગાળાની અંદર તમને નવું નવું સાહસ, નવા નવા લાભ મળે એવા સંપૂર્ણ યોગ છે. રોજને માટે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષરજન અને યજ્ઞ એનો સ્વામી બ્રજમ મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારી પરેશાનીના લીધે તમારા કામ બગડતા જણાય. અકારણ ખર્ચ સંભાળીને કરવા બહુ જ જરૂરી રહેશે. ધારેલા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવી શકે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો આજે બને ત્યાં સુધી ભગવાન શંકર ઉપર પંચામૃતનો અભિષેક કરવો તમારા માટે લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન બેંક બેલેન્સ વધારી શકે એમ છે. આ સમયમાં અચાનક ધન લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. ધનને લગતી સમસ્યા તમારી દૂર થાય, લાઇફસ્ટાઇલની અંદર વધારો કરી શકો અને લાઇફસ્ટાઇલ પાછળ તમે પૈસાનો ખર્ચ કરો એવા પણ યોગો જણાઈ રહ્યા છે. હેલ્પ મદદ તમને મળતી જણાય અને આ મદદથી તમે તમારા કાર્યની અંદર સારી સફળતા મેળવી શકો. ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો નિત્યને માટે જપ કરી મા લક્ષ્મીને તમારે સુખડીનો પ્રસાદ શુક્રવારના દિવસે અર્પણ કરવો, પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોલર મિત્ર ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ ધ ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. રોજગારીની અંદર તમારા પ્રયત્ન ફલીભૂત થતા જણાય અને આર્થિક બાબતની અંદર પણ તમને સારો એવો વિકાસ જોવા મળી શકે. સમાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ધન રાશિવાળા જાતકોને વૃષભ રાશિની અંદર થતું આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પાર્ટનરશીપના કામકાજની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારો બિઝનેસ જો પાર્ટનરશીપની અંદર છે તો તમને સારો લાભ આપશે. લાઈફ પાર્ટનરની અંદર પણ પ્રેમ વધતો જણાશે, જીવન તમારું સુખમય બનતું જણાય. વિવાદ કોઈ પણ હોય આ વિવાદ તમે દૂર કરી શકો અને સુંદર મજાનો લાભ મળતો જણાય. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ નિત્યને માટે કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઋણ અને વિવાદ આ ત્રણેયમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનું પ્રમાણ રહેતું જણાય અને સંતાનને લગતા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો છે. વ્યવસાય બાબતોની અંદર મધ્યમ ફળ મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મકર રાશિવાળા જાતકોએ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન ધન આગમન વધારી શકે છે. શુક્ર મહારાજની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થશે, અચાનક ધન લાભ મળી શકે એમ છે. આવકના નવા નવા દ્વાર ખુલતા જણાય ને જેથી તમારા જીવનની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાય. જે લોકો નોકરી ગોતી રહ્યા છે ને એને નોકરી પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો છે. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા વાત કુંભ રાશિની કરી લઈએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે મનપસંદ કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. તમારી ભાવનાઓની આજે કદર થશે, પદોન્નતિ માટે નવી નવી તકો મળતી જણાય ને વ્યવસાયની અંદર આજે સુધારો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન
કુંભ રાશિવાળા જાતકો માટે નવી નવી વસ્તુઓ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ સમયગાળાની અંદર પદોન્નતિ થઈ શકે, વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાય, નોકરીની અંદર પ્રમોશન મળી શકે અને સુંદર લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? સ્ત્રીઓનું સન્માન જાળવજો, સંપૂર્ણ શણગારનું દાન કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને કરજો, પોઝિટિવ રિઝલ્ટ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. અચાનક ખર્ચનું પ્રમાણ આજે વધી શકશે, નોકરિયાત વર્ગને થોડીક તકલીફ પરેશાની રહેતી જણાય ને વ્યવસાયની અંદર મધ્યમ લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકો આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, આજે સારો ફાયદો પ્રાપ્ત થાય માટે ઓમ વષટકારાય નમઃ મંત્રનો તમે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન ખાટા મીઠા અનુભવો લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમારી વાણી ઉપર નિયંત્રણ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારી વાણીના લીધે તમારા કામ બગડી શકે એમ છે, કામ ખરાબ થઈ શકે એમ છે, તમને શારીરિક સમસ્યા આવી શકે એમ છે અને કોઈ પણ પ્રકારની ભાગાદોડી રહેવાના પણ સંપૂર્ણ યોગો છે. સારો લાભ મેળવવા કયો ઉપાય કરવો? લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરજો. અવશ્ય આ શુક્રનું રાશિ પરિવર્તન તમને થોડોક પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના ઉપાયો વિશે ચર્ચા